તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી. આમોદ સિંઘમાં પબ્લિક હાઈસ્કૂલ માટર ખાતે SVS કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો. ગુજરાતની સાહિત્યના અણમોલ રત્ન એવા કવિ સુંદરમની માતૃભૂમિ ઉપર GCERT ગાંધીનગર પેરિટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા AVS કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો, જે ધારાસભ્ય DK સ્વામી દ્વારા દીપ પ્રાગત્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સિગ્મા પબ્લિક સ્કૂલની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલ, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર RV કરમટિયા, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ, KP ગ્રીન એન્જિનિયરિંગ વાઇન્સ પ્રેસિડેન્ટ, કેમિકલ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ સાંપા, શિક્ષણ સંઘના હોદ્દેદારો તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડૉક્ટર પ્રવીણભાઈ રાઉલજી, ગામના સરપંચ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સારા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય DK સ્વામી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સિંઘમા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ શાહ દ્વારા પ્રેરણાત્મક ઉદ્બોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. PP સવાણી યુનિવર્સિટી તરફથી તમામ ભાગ લેનાર બાળકોને સ્ટુડન્ટ કીટ આપવામાં આવી હતી. સિંઘમા પબ્લિક સ્કૂલમાં કેમ્પ ડાયરેક્ટર શકીલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. AVS કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ, જંબુસર અને વાગડા તાલુકાની શાળાઓના બાળ વૈજ્ઞાનિક તેમજ માર્ગદર્શક શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ધારાસભ્ય DK સ્વામી સહિત પધારેલ મહેમાનોએ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. યાસિન દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. શૈલેષ શાહ, સિગ્મા યુનિવર્સિટી, ગુજરાત, બરોડા, એનો ફાઉન્ડર ચેરમેન છું. મને સાથે મારા ધર્મપત્ની શ્રી અને સિગ્મા યુનિવર્સિટીના વાઇસ ચેરમેન છે કૃષ્ણબેન શાહ. આજે માતાનું તમે આપણે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે ત્યારે એટલો બધો આનંદ મને વ્યક્ત કરવાની જરૂર લાગે છે કે વર્ષો પહેલાંનું મારું એક સપનું હતું અને 2011 મારી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી હતી, જે સંજોગોવશાત એન્જિનિયરિંગના ડિક્લાઇન્ડ ટ્રેનને કારણે બંધ થઈ ગઈ અને બંધ કરવી પડી. એવી ગુજરાતની ઘણી બધી કોલેજો બંધ થઈ છે, એમાં અમારો પણ એક નંબર આવ્યો હતો. ક્યાંક અમારી ક્ષતિઓ પણ હતી અને ક્યાંક વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા પણ કામ કરી હતી. પણ આજનો દિવસ હું ખુશ વધારે કહું છું, કેમ કે આજના સિગ્મા યુનિવર્સિટીના આ એની બ્રાન્ચ એટલે કે લિંક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ટ્રસ્ટની આ કેમ્પસની અંદરનો ઘણા વર્ષો પછી ખૂબ મોટો એક અભિયાન આવ્યો છે કે જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટના ખૂબ મોટા ભારતીયો અહીં હાજર રહ્યા છે. ધારાસભ્ય શ્રી મહારાજ સ્વામીજી, ડિસ્ટ્રિક્ટ ઓફિસ, ડિસ્ટ્રિક્ટ જિલ્લા શિક્ષણ અધિકારી બહેનશ્રી, બીજા PSI PIC અને દરેક જે સભ્યો, ગ્રામ દરેક ગામના સરપંચશ્રીઓ અને અંદાજિત 40-50 સ્કૂલોના પ્રિન્સિપાલ્સ અને એમના વિદ્યાર્થીઓ અમારા પ્રાંગણમાં આજે એને દીપાવવા માટે અને વિકાસના એક વેગ સાથે વિજ્ઞાન મેળો આયોજિત કરવા માટે હાજર થયા છે, તે માટે હું સર્વનો આભાર માનું છું. આપણા મીડિયા વગર કદાચ આ બધી વસ્તુઓ હું સમાજમાં કંઈ જાહેર ન કરી શકતો, એટલે તમારો તો આભાર અમને ચોક્કસ જ છે. પણ પરિસ્થિતિ એવી છે કે જો આ જ વસ્તુને અમે અત્યારે સીમિત કરી દઈએ તો મને નથી લાગતું કે મારા વિચારો અથવા મારે જે સંકલ્પો છે તે પૂરા થાય. એને માટે અમારે આવા સતત પ્રયત્ન કરતા રહેવા પડશે. હું આપશ્રીને માધ્યમ દ્વારા જાણ કરવા માગુ છું કે આવા કોઈપણ પ્રસંગો અને જે અમારા ધ્યાનમાં ન આવ્યા હોય અથવા આપને એની જગ્યાની કે એરિયાની કંઈક જરૂર પડી એવી જરૂર પડતી હોય તો હું આપને આહવાન આપું છું કે અમે તમારા માટે તત્પર છીએ એવા કાર્યક્રમ હાથ પર લેવા માટે અને એવા કાર્યક્રમને આગળ વધારીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓને તથા અન્ય સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓને સાયન્સ ફેર નીવડે અને એ ભવિષ્યના વૈજ્ઞાનિકો એમાંથી પેદા થાય, ઓર અધરવાઇઝ એમને વિકાસ શું છે,
સંકલ્પ શું કરવો જોઈએ અને અભ્યાસ અને વિજ્ઞાન શું છે એ વિશેની માહિતી પૂરતી મળે એ માટેનું આ એક વિશાળ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. એ બધા સર્વેનો આભાર.